हेलो विद्यार्थी मित्रों, नमस्कार। आज आपणे धोरण 11 कॉमर्स विषय अर्थशास्त्र एमनी अंदर चैप्टर नंबर पहलू अर्थशास्त्र विषय प्रवेश जेमने इंग्लिश में इकोनॉमिक्स एंड इंट्रोडक्शन कहेवामां आवे छे। तो आपणे विद्यार्थी मित्रों, आपणे चेप्टरनी शुरुआत करता पहेला आपणे थोड़ी माहिती आपणा विषय विशे मेळवीए। तो शुरुआत करिए कि आपणो जे विषय अर्थशास्त्र छे जेने इंग्लिश में इकोनॉमिक्स कहेवामां आवे छे। तो इकोनॉमिक्स ने लगता एवा 500 जे शब्द छे एने पहेला आपणे समझिए। तो आपणे डिस्प्ले ऊपर टोटल आपने 6 शब्द जे बतावेला छे ते छे इकोनॉमी एटले अर्थतंत्र, इकोनॉमिक्स एटले अर्थशास्त्र, इकोनॉमिक्स एटले करकसर वालू, जेने करकसर वालू आपणे नथी आ संदर्भमां लेवानो, तेने आपणे आर्थिकनी बाबतमां संदर्भमां लेवानुं छे। इकोनॉमिकल एटले अर्थतंत्रने लगतुं, इकोनॉमिस्ट एटले अर्थशास्त्री अने इकोनोमाइज एटले करकसरियो। तो आपणे सहजे शब्दो आपने आपेला छे एने समझिए। तो पहेलो शब्द हतो इकोनॉमी। इकोनॉमी शब्दनी वात करिए विद्यार्थी मित्रों, तो अर्थव्यवस्थामां माल सामान अने सेवाओना उत्पादन अने वपराशने आधारे रहेतो जे दरेक वस्तु छे एनु संचालन केवी रीतनुं करवुं अने लोकोनी जरूरियात केम पूरी पाडवी ते अर्थतंत्र उपर आधारित छे। त्यार पछी आपणे इकोनॉमिक्स जे आपणो विषय छे, आपणो जे सब्जेक्ट छे अर्थशास्त्र, तेनी वात करिए। तो अर्थशास्त्र ए आंतर संबंधित उत्पादन, आंतर संबंधित उत्पादन अने वपराश आ बन्ने वस्तु छे एनो एक मोटो समूह छे, एनु संचालन केवी रीतनुं करवुं ए बाबते आखुं आपने अर्थशास्त्र जणावशे। त्यार पछी छे इकोनॉमिक, अपने डिस्प्ले ऊपर करकसर वाळू लखेलू छे पण करकसर वाळू नहीं, तेने आपणे आर्थिकना संदर्भमां लेवानुं छे। आर्थिक एटले आपणे घणीवार कहेता होय छे के भाई आपणो कोई फेमिली मेम्बर अथवा आपणो ज कोई व्यक्ति छे तो इकोनॉमिकली एनी कंडीशन छे एमां सुधारो थयो अथवा इकोनॉमिकली एनी परिस्थिति छे ए डाउन थई, एटले के एनी आर्थिक जे आवकनी दृष्टिए छे तेनी आवकमां वधारो थयो होय तो एनी कंडीशन सारी इकोनॉमिकली कहीए छे। આવકમાં જો ઘટાડો થયો હોય અથવા તેની કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ થયો હોય આવકમાં તો એને કહી શકીએ કે એને ઇકોનોમિક છે, કન્ડિશન એની ખરાબ છે। તો આ શબ્દ આપણે ઇકોનોમિક। ત્યાર પછી છે ઇકોનોમિકલ। ઇકોનોમિકલ છે એના બે શબ્દ થાય છે, એક અર્થતંત્રને લગતું અને બીજો શબ્દ છે અર્થશાસ્ત્રને લગતું। બીજો શબ્દ આપણો છે અર્થશાસ્ત્રને લગતું। ત્યાર પછી આપણો શબ્દ છે ઇકોનોમિસ્ટ। ઇકોનોમિસ્ટની વાત કરીએ તો ઇકોનોમિસ્ટને કહેવાય છે અર્થશાસ્ત્રી। અર્થશાસ્ત્રી એટલે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, આપણે તમે 10મા ધોરણની અંદર સાયન્સ વિશે તમે ભણેલા, તો સાયન્સની અંદર જે લોકો કોઈ સંશોધન કરે છે રેડી તો એને આપણે શું કહીએ છીએ સાયન્ટિસ્ટ। એવી રીતની અંદર આપણો સબ્જેક્ટ જે ઇકોનોમિક્સ છે, ઇકોનોમિક્સની અંદર કોઈ નવી નવી કોઈ પદ્ધતિ છે એનું સંશોધન કરે, કોઈ નવા નિયમો દર્શાવે અર્થશાસ્ત્રની અંદર, તો તેને આપણે શું કહીએ છીએ અર્થશાસ્ત્રી, એને કહેવાય છે ઇકોનોમિસ્ટ। જેમ કે આપણા દેશના પૂર્વ જે વડાપ્રધાન હતા મનમોહનસિંહ, તે એક સારા એવા ઇકોનોમિસ્ટ હતા। ત્યાર પછી ઇકોનોમાઇઝ। ઇકોનોમાઇઝ એટલે કરકસર્યું, તેના ત્રણ શબ્દ છે, કરકસર્યું થાય છે। ત્યાર પછી કરકસર કરવી અને વ્યય ઘટાડવો, વ્યય ઘટાડવો એટલે જે બગાડ થતો હોય તેને અટકાવવો। તો આવા આપણા સ શબ્દ જે આપણા સબ્જેક્ટને લગતા છે તે આપણે જોયા। ત્યાર પછી આપણો જે સબ્જેક્ટ છે એની અલગ અલગ પ્રકારની જે વ્યાખ્યાઓ આપણે આપેલી છે, જે આપણે 5 વ્યાખ્યાઓ છે તે પણ આપણે જોઈએ। તો અર્થશાસ્ત્ર તો પહેલું છે માનવ ધન કરતા માનવ મનની રમત વધારે છે। ઇકોનોમિક્સની અંદર શું કીધું છે
કે માનવ મન કરતા માનવ ધનની રમત વધારે છે એટલા માટે કે અર્થશાસ્ત્રમાં સંચાલનમાં વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે અને તેનું મહત્વ જાળવી રાખવા માટે માનવના મનની વધારે જરૂર પડે છે ખાસ કરીને દરેક જે આપણે આર્થિક કે સામાજિક ઘટનાઓ જે અર્થશાસ્ત્રની અંદર આપણે જોવાની હોય છે એની અંદર માનવ મનની વધારે જરૂરિયાત ઊભી થાય છે ત્યાર પછી માનવ વ્યવહાર કરતા માનવ સ્વભાવની રમત વધારે છે અર્થશાસ્ત્રમાં આર્થિક સામાજિક બાબતોને ધ્યાનમાં લેતા એટલે કે માનવ સ્વભાવને કેન્દ્ર સ્થાને લેવામાં આવે છે ઇકોનોમિક્સની અંદર દરેક ક્ષેત્રની અંદર દરેક બાબતમાં ખાસ કરીને વ્યવહારોની બાબતમાં જોઈએ તો ત્યારે માનવ સ્વભાવ છે એ વધારે પડતું ઉપયોગી છે ત્યાર પછી નાણાંને લગતા વ્યવહારો દર્શાવતું શાસ્ત્ર નાણાંને લગતા વ્યવહારો દર્શાવતું શાસ્ત્ર છે જે આપણે અર્થશાસ્ત્રની અંદર માંગ છે પુરવઠો છે ત્યાર પછી તમારે માંગ રેખા પુરવઠા રેખા છે આ દરેકની અંદર આપણે આવક અને જાવક છે એ બાબત પણ ખાસ ધ્યાનમાં લેવાની હોય છે એના માટે કીધું છે કે નાણાંને લગતા વ્યવહારો દર્શાવતું શાસ્ત્ર ત્યાર પછી લોકોના આર્થિક વ્યવહારો દર્શાવતું શાસ્ત્ર એને પણ આપણે શું કહીએ છીએ ઇકોનોમિક્સ કહીએ છીએ અને ત્યાર પછી આપણો અર્થશાસ્ત્રની એક પાંચમી વ્યાખ્યા છે કે આર્થિક વ્યવહારોની મુશ્કેલી અંગે ઉકેલ અને વ્યવસ્થા દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર આર્થિક એટલે આવકની બાબતોમાં કોઈ જાવક છે આવક છે આ આર્થિક વ્યવહારો છે એમાં જો કોઈ મુશ્કેલી પડે અને એનો કોઈ ઉકેલ જ મળે છે તો એ શેની અંદર તો કે અર્થશાસ્ત્રની અંદર આવી રીતે આપણો જે સબ્જેક્ટ છે અર્થશાસ્ત્ર એને પાંચ રીતે અલગ અલગ પ્રકારની વ્યાખ્યા છે એમ આપણે જોયેલી એની પહેલા આપણે જે આપણે અર્થશાસ્ત્રને લગતા જે શબ્દો હતા ઇકોનોમી ઇકોનોમિક્સ ઇકોનોમિક ઇકોનોમિકલ ઇકોનોમિસ્ટ અને ઇકોનોમાઇઝ આવા આપણે શબ્દ પણ જોયા ત્યાર પછી આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો હજી આપણા ચેપ્ટરની શરૂઆત થઈ નથી પહેલા આપણા સબ્જેક્ટ વિશેની બધી માહિતીઓ પહેલા જોઈએ ત્યાર પછી જ આપણે ચેપ્ટરની શરૂઆત કરવી જોઈએ તો ત્યાર પછી આપણે છે ઓઇકોનોમિકોસ ઓઇકોનોમિકોસ એવો શબ્દ છે જે આપણે ખાસ કરીને એ બે શબ્દનો બનેલો શબ્દ છે ઓઇકોસ એટલે વ્યક્તિગત માલિકી અને નોમસ એટલે વ્યવસ્થા કે સંચાલન એ આપણે જ્યારે અર્થશાસ્ત્રનો અર્થ સમજીશું ચેપ્ટરની શરૂઆત કરીએ ત્યારે એની અંદર આપણે આની વિશે માહિતી મેળવીશું કે ઓઇકોનોમિક શબ્દ કઈ ભાષાનો શબ્દ છે કયા શબ્દ પરથી ઉતરી આવેલ છે તેમનો અર્થ શું થાય છે આ બધી જ વસ્તુ ત્યારે આપણે જોઈએ છીએ તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને હવે આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીએ તો ચેપ્ટરની અંદર પહેલા તો આપણું જે ચેપ્ટર છે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ એમની અંદર આપણે ભણવાના ટોટલ 10 પોઈન્ટ છે એમાં પહેલો પોઈન્ટ છે પ્રસ્તાવના ત્યાર પછી 1.1 અર્થશાસ્ત્રનો અર્થ 1.2 અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન 1.3 પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ 1.4 આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ 1.5 એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર 1.6 આર્થિક માહિતીની રજૂઆત 1.7 આંકડાકીય માહિતીનું મહત્વ 1.8 આંકડાકીય માહિતીને આકૃતિ આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો 1.10 અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ અને ત્યાર પછીનો લાસ્ટ પોઈન્ટ આંકડાકીય માહિતીની આકૃતિ કે આલેખમાં રજૂઆત આવા ટોટલ આપણા ચેપ્ટરની અંદર આપણે 10 પોઈન્ટ જોવાના છે તો આજના લેક્ચરની અંદર આપણે ત્રણ વસ્તુ જોઈશું એક પ્રસ્તાવના ત્યાર પછી આપણો જે ફર્સ્ટ પોઈન્ટ 1.1 અર્થશાસ્ત્રનો અર્થ અને 1.2 અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન તો શરૂઆત કરીએ આપણે પ્રસ્તાવના પ્રસ્તાવનાને ઇંગ્લિશમાં ઇન્ટ્રોડક્શન કહેવામાં આવે છે તો માનવી
बुद्धिशाळी प्राणी छे, आथी पोतानी आसपासनी परिस्थितिनुं विश्लेषण अने वर्गीकरण करी शके छे। मानवी ए केवु प्राणी छे? मानवी ए बुद्धिशाळी प्राणी छे। एक मार्क्स नी अंदर क्वेश्चन आवे के मानवी केवु प्राणी छे, तो मानवी बुद्धिशाळी प्राणी छे। त्यार पछी शुं कीधुं छे? शा माटे बुद्धिशाळी प्राणी छे? के जे पोतानी आसपासनी परिस्थितिनું વિશ્લેષણ અને વર્ગીકરણ કરી શકે છે। માનવી એક જ એવું પ્રાણી છે કે જે પોતાની આર્થિક પ્રવૃત્તિના હિતને ધ્યાનમાં રાખીને પોતાની આસપાસની જે પ્રવૃત્તિ છે એનું વિશ્લેષણ કરવું। વિશ્લેષણ કરવું એટલે શું? તો કે એનું અનુકરણ કરવું, અને વર્ગીકરણ કરવું એટલે એને ભાગ પાડવા। તો કે એનું અનુકરણ કરી અને એને ભાગ પાડી અને પોતાની પરિસ્થિતિ છે આસપાસની તેને સમજે છે, એટલે એક માનવીને કેવું પ્રાણી કીધું છે? માનવીને બુદ્ધિશાળી પ્રાણી કીધું છે। ત્યાર પછી આપણો પ્રસ્તાવનાની અંદર સેકન્ડ પોઈન્ટ, માનવ જીવન સુખરૂપ ચાલે તે માટે તેણે વ્યવસ્થાઓ ઊભી કરી છે, જેમ કે સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા। માનવ જીવન સુખરૂપ ચાલે તે માટે કેટલી અને કઈ કઈ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે, આવો ક્વેશ્ચન આવે તો માનવ જીવન સુખરૂપ ચાલે તે માટે ત્રણ વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા અને અર્થ વ્યવસ્થા। એટલે કે સામાજિક બાબતોને પણ ધ્યાનમાં લીધી છે, રાજકીય બાબતોને પણ ધ્યાનમાં લીધી છે અને આર્થિક બાબતોને પણ ધ્યાનમાં લીધેલી છે, એના માટે ત્રણ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવેલી છે। ત્યાર પછીનો આપણો ત્રીજો પોઈન્ટ, આ વ્યવસ્થાઓને સમજાવવા માટે તેને પેઢી દર પેઢી ચલાવવા માટે તથા વ્યવસ્થામાં ઊભા થતા પ્રશ્નો અને સમસ્યાના ઉકેલ માટે માણસે વિવિધ શાસ્ત્રોની રચના કરી છે। ત્યાર પછી જો કે આ જે ત્રણેય વ્યવસ્થા હતી, સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા અને અર્થ વ્યવસ્થા, આ ત્રણેય વ્યવસ્થા છે એને પેઢી દર પેઢી ચલાવવા માટે શું કીધું છે? કે પેઢી દર પેઢી ચલાવવા માટે, એનો ઉકેલ લાવવા માટે વિવિધ શાસ્ત્રોની રચના કરી છે। શાસ્ત્રોની વાત કરીએ તો કે ઉપનિષદ છે, પુરાણ, રામાયણ, મહાભારત, મનુસ્મૃતિ, અર્થશાસ્ત્ર, આ દરેક જે શાસ્ત્રો છે આની આની અંદર કંઈ ને કંઈ ઉકેલ મળે એના માટે વિવિધ શાસ્ત્રોની રચના કરી છે। ત્યાર પછી આદિયુગમાં માણસે કેટલાક પ્રશ્નો અને સમસ્યાના ઉકેલ લડાઈ કે યુદ્ધ દ્વારા લાવતો, પણ સમજણના વિકાસ સાથે તે સમસ્યાઓના ઉકેલ માટે તે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતો શાસ્ત્ર છે। શું કીધું? આદિયુગમાં, એક માર્ક્સની અંદર પાછો ક્વેશ્ચન આવે કે આદિયુગમાં માણસ સમસ્યાઓના નિરાકરણ માટે શું કરતો? તો કે સમસ્યાઓનો નિરાકરણ અને ઉકેલ શેનાથી લાવતો? તો યુદ્ધ કે લડાઈ। આજે શું કીધું છે? તો આજે વ્યક્તિનો સમજણનો વિકાસ થયો એટલા માટે આજે કોઈ વસ્તુ જે પહેલા યુદ્ધ અને લડાઈ થતું, આજે યુદ્ધ કે લડાઈ થતું નથી, સમજણનો વિકાસ થયો એટલા માટે પોતાની દરેક સમસ્યાઓ છે એનું નિવારણ લાવતો થયેલો છે। તો પ્રસ્તાવનાની અંદર આપણે ચાર પોઈન્ટ જોયા, પહેલો હતો બુદ્ધિશાળી પ્રાણી માનવીને કીધું છે, ત્યાર પછી કેટલા શાસ્ત્રો? તો કે ત્રણ શાસ્ત્રો, સમાજ, રાજ્ય અને અર્થ, ત્યાર પછી વિવિધ શાસ્ત્રોની રચના કરી છે, અને ત્યાર પછી એનો ઉકેલ કેવી રીતે? તો ઉકેલ છે તે લડાઈ કે યુદ્ધ દ્વારા પહેલા લાવતા, અને આજે જે છે સમજણનો વિકાસ થતા, રે વર્તનનો ફેરફાર થતા તે શાસ્ત્રથી પોતાનો ઉકેલ લાવે છે। તો આપણે આ પ્રસ્તાવના જોઈ, હવે આપણો 1.1 જે આપણે જોઈએ, અર્થશાસ્ત્રનો અર્થ, આપણો ચેપ્ટરનો ફર્સ્ટ પોઈન્ટ, અર્થશાસ્ત્રનો અર્થ, જેમને ઇંગ્લિશમાં કહેશે મીનિંગ ઓફ ઇકોનોમિક્સ, જે આપણે બે માર્ક્સની અંદર પણ પૂછાઈ શકે કે હવે અર્થશાસ્ત્રનો અર્થ જણાવો અથવા અર્થશાસ્ત્રનો અર્થ સમજાવો, તો એને સમજીએ વિદ્યાર્થી મિત્રો। તો પહેલો પોઈન્ટ છે, સંસ્કૃતમાં અર્થ શબ્દનો હેતુ કશુંક મેળવવું તે છે, તેથી અર્થશાસ્ત્ર શબ્દનો અર્થ છે અર્થનું વિજ્ઞાન।
ફરીવાર વિદ્યાર્થી મિત્રો સંસ્કૃતમાં અર્થ શબ્દનો હેતુ શું છે કશુંક મેળવવો તેથી અર્થશાસ્ત્ર શબ્દનો અર્થ શું થાય છે અર્થનું વિજ્ઞાન તેવો અર્થ થાય છે એક માર્ક્સની અંદર આપણે પૂછાય કે સંસ્કૃતમાં અર્થ શબ્દનો હેતુ શું તો કે કશુંક મેળવવો તેથી શા માટે અર્થશાસ્ત્રને અર્થનું વિજ્ઞાન કીધું છે તો કે તેથી જે કશુંક મેળવવાનો શબ્દ છે એના કારણે અર્થનું વિજ્ઞાન કીધેલું ત્યાર પછી આપણે અર્થશાસ્ત્રના અર્થની અંદર સેકન્ડ પોઈન્ટ જોઈએ અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ ગ્રીક શબ્દ ઓઇકોનોમિકોસ પરથી ઉતરી આવ્યો છે આપણું જે સબ્જેક્ટ છે એમનું નામ શું છે ઇકોનોમિક્સ ઇંગ્લિશમાં છે ઇકોનોમિક્સ તો આ શબ્દ છે એ ઇંગ્લિશ છે પણ એ ખાસ કઈ ભાષાના કયા શબ્દ પરથી તો કે ગ્રીક ભાષાના ઓઇકોનોમિકોસ શબ્દ પરથી પહેલો આપણે આગળ જોઈએ તો ચેપ્ટરની શરૂઆત કરતા ઓઇકોનોમિકોસ છે ઓઇકોસ અને નોમસ એ આ બાબતને આપણે અંદર જોઈએ હમણાં તો કે ઇકોનોમિક્સ એ અંગ્રેજી શબ્દ છે અને કઈ ભાષા તો કે ગ્રીક ભાષાનો કયો શબ્દ તો કે ઓઇકોનોમિક્સ પરથી ઉતરી આવ્યો છે ત્યાર પછી આપણો ફોર્થ પોઈન્ટ પ્રાચીન ગ્રીકમાં ઘર વખરી સરસામાન કે જે વ્યક્તિગત માલિકીની હોય તેને ઓઇકોસ કહેતા અને આ ઘરના સરસામાનનું વ્યવસ્થાપન કરવાની રીતને નોમસ કહેતા ફરીવાર આખો શબ્દ ઓઇકોસ કોને કે અને નોમસ કોને કે ઓઇકોસ અને નોમસ જે બનેલો શબ્દ ઓઇકોનોમસ જે ગ્રીક ભાષાના શબ્દ પરથી આવેલો છે તો ઓઇકોસ એટલે ઘર વખરી અને સરસામાન કે જે વ્યક્તિગત માલિકીની હોય એમને ઓઇકોસ કે અને નોમસ એટલે કે જે સરસામાન તમારી માલિકીનો છે એનું વ્યવસ્થાપન કેવી રીતનું કરવું એને શું કહેવામાં આવે છે નોમસ કહેવામાં આવે છે તો આપણે બે માર્ક્સની અંદર આપણે પૂછે અર્થશાસ્ત્રનો અર્થ તો આપણે ત્રણ પોઈન્ટને આપણે દર્શાવી દેવા જોઈએ અને એક એક માર્ક્સની અંદર કોઈ ક્વેશ્ચન આવે તો મેં જે અંડરલાઈન કરેલી છે એ પણ તમને એક એક માર્ક્સની અંદર ક્વેશ્ચન આવે તો આપણે લખી શકવા જોઈએ હવે જોઈએ ત્યાર પછીનો આપણો 1.2 જે આપણા ચેપ્ટરનો પોઈન્ટ 1.2 અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન જેને ઇંગ્લિશમાં કહેવાય છે ઇકોનોમિક્સ ઇન ઇન્ડિયન થોટ થોટ એટલે વિચાર થોટ એટલે ચિંતન એ ભાષામાં લીધો છે તો આપણે આ ક્વેશ્ચન 3 માર્ક્સની અંદર આવે તો કેવી રીતે પૂછે કે અર્થશાસ્ત્ર અંગેના ભારતીય ચિંતનની માહિતી આપો જો આપણે 3 માર્ક્સની અંદર ક્વેશ્ચન પૂછાય તો અર્થશાસ્ત્ર અંગેના ભારતીય ચિંતનની માહિતી આપો તો આપણે લખવો જોઈએ આની અંદર આપણે 7-8 પોઈન્ટ જોવાના છે તો પહેલો પોઈન્ટ જોઈએ ભારતીય તત્વ ચિંતનમાં ધર્મ અર્થ કામ અને મોક્ષ આ 4 માનવ જીવનના મુખ્ય ઉદ્દેશો છે જેમાં અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ સાથે અર્થશાસ્ત્ર સંબંધિત છે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો કે ભારતીય સંસ્કૃતિ છે એ આશરે 5000 વર્ષો પહેલાની પુરાની સંસ્કૃતિ છે તો શું કીધું છે કે ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન સમયની અંદર આ 4 ધર્મ અર્થ કામ અને મોક્ષ આ 4 છે એ માનવ જીવનના મુખ્ય ઉદ્દેશો છે આમાંથી પણ એક માર્ક્સનો ક્વેશ્ચન આવી શકે કે કયા 4 ઉદ્દેશો માનવ જીવન માટે આપેલા છે તો કે આ 4 કયા ધર્મ અર્થ કામ અને મોક્ષ જેમાં અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ સાથે અર્થશાસ્ત્ર અર્થ એટલે આપણે પૃથ્વીની વાત નથી કરી અર્થ એટલે આર્થિક બાબતની વાત કરેલ છે આપણા અર્થશાસ્ત્રની અંદર અર્થ શબ્દને આવકની દ્રષ્ટિએ આર્થિક બાબતની દ્રષ્ટિએ અર્થોપાર્જનની દ્રષ્ટિએ વાત કરેલી છે તો આ પોઈન્ટ આપણો પહેલો પોઈન્ટ જે આપણે જોયો ભારતીય ચિંતનનો ત્યાર પછીનો બીજો પોઈન્ટ જોઈએ કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ એ અર્થપૂર્ણ પ્રવૃત્તિ છે ત્યાર પછી કશુંક મેળવવાની અપેક્ષા સાથે અર્થ માટે થતી પ્રવૃત્તિને શું કીધું છે અર્થપૂર્ણ પ્રવૃત્તિ કોઈ વ્યક્તિ છે કોઈને કોઈ કંઈક કામ કરશે શા માટે કરશે એમાંથી કોઈને કોઈ વસ્તુ મળવાની અપેક્ષા એ એને કાંઈ આવક થશે કે બીજા કોઈ સામાજિક રીતે કોઈ આર્થિક રીતે કઈ ને કઈ લાભ થશે એના માટે કોઈ પણ વ્યક્તિ કોઈ પ્રવૃત્તિઓ કરતા હોય છે તો આવી પ્રવૃત્તિને કેવી કીધી છે અર્થપૂર્ણ પ્રવૃત્તિ કોઈ હેતુને ધ્યાનમાં રાખીને તમે જે કામ કરો છો એવી પ્રવૃત્તિ કેવી કહેવાય છે અર્થપૂર્ણ પ્રવૃત્તિ કહેવામાં આવે છે ત્યાર પછી માનવી
अर्थपूर्ण प्रवृत्ति द्वारा जीवन निर्वाह अने भौतिक सुखनी प्राप्ति माटे अर्थोपार्जन अर्थोपार्जन એટલે કે આવક મેળવવી એટલે આવક મેળવવી એ આપણે જોઈએ તો કે માનવી અર્થપૂર્ણ પ્રવૃત્તિ દ્વારા અર્થપૂર્ણ કોઈ હેતુને આધારે જે પ્રવૃત્તિ કરે શા માટે કે પોતે કોઈ આવક મેળવશે તો પોતાનું સામાન્ય કોઈ જીવન નિર્વાહ માટેનો ખર્ચ છે તે કાઢી શકશે અથવા પોતાની જીવનની ભૌતિક સુખ સગવડની પ્રાપ્તિ માટે તે શું કરે છે આવક મેળવે છે આવક મેળવવાને આપણે અર્થશાસ્ત્રની ભાષામાં શું કહેલું છે અર્થોપાર્જન આવક મેળવવાના શબ્દને અર્થો પાજન આપણે કીધેલું છે એટલે તો લોક દરેક લોકો છે એને કઈક ને કઈક જીવન જીવવું હશે કોઈ ઊંચું જીવન ભૌતિક જીવન જીવવું હશે તો દરેક વ્યક્તિએ આવક મેળવવી જરૂરી છે તો જ વ્યક્તિ જીવન પોતાનું જીવી શકશે અને પોતાનું જીવન ટકાવી શકશે ત્યાર પછી 2500 વર્ષ પહેલા કૌટિલ્ય અર્થશાસ્ત્ર સાથે સંબંધિત છે તેવી માનવીની આર્થિક પ્રવૃત્તિ માટે ચિંતન રજૂ કર્યું હતું આની અંદર વિદ્યાર્થી મિત્રો જોઈએ તો ક્વેશ્ચન કોણે અને ક્યારે અને શું તો કે કોણે તો કે કૌટિલ્ય કૌટિલ્યનું બીજું નામ શું તો કે ચાણક્ય તો કૌટિલ્યએ ક્યારે 2500 વર્ષ પહેલા શું અર્થશાસ્ત્રને સંબંધિત જે માનવીની આવક માટેની પ્રવૃત્તિ છે એનું ચિંતન રજૂ કર્યું હતું કૌટિલ્યનું નામ બીજું શું છે ચાણક્ય કૌટિલ્ય વિશે જે છે આપણો અર્થશાસ્ત્રી છે ભારતનો એક સારામાં સારા અર્થશાસ્ત્રી તરીકે આજે પણ જો યાદ કરીએ તો એક કૌટિલ્ય જે છે તેમણે 2500-3000 વર્ષ પહેલા જે બાબત કીધેલી છે તે આજે હકીકતમાં સાર્થક થઈ અને આપણે જોઈએ છીએ આના વિશેનું આપણે જે આપણું 11મું ચેપ્ટર છે એની અંદર બધી જ માહિતી આપણે આવશે ત્યારે ભણીશું કૌટિલ્ય વિશે ત્યાર પછીનો પોઈન્ટ જોઈએ ભારતીય ચિંતનમાં આર્થિક પ્રવૃત્તિ માત્ર અર્થ કેન્દ્રિતમાં રહેતા તેમાં માનવ કલ્યાણનો પણ વિચાર થતો હતો ભારતીય શું કીધું કે ભારતીય ચિંતનમાં આર્થિક પ્રવૃત્તિ માત્ર અર્થ અર્થ એટલે આવકને જ કેન્દ્રમાં રાખી અને માનવ કલ્યાણનો વિચાર થતો હતો ભાઈ કે આવક હશે તો જ માણસનો વિકાસ થશે એ બાબતનો વિચાર રજૂ કરવામાં આવેલો હતો ક્યારે ભારતીય ચિંતનોમાં વર્ષો પહેલા કે આવક હશે એ જ લોકો શાંતિથી સુખમય જીવન જીવી શકશે અને ત્યાર પછી આમ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર અર્થનીતિ શાસન કહેવાતું એક માસની અંદર કૌટિલ્યનું અર્થશાસ્ત્ર કેવું કહેવાતું તો કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર અર્થનીતિ શાસન કહેવાતું અને ત્યાર પછીનો આપણો ભારતીય ચિંતનનો જે લાસ્ટ પોઈન્ટ કૌટિલ્યએ રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને કૃષિ પ્રધાન વ્યવસ્થાને દિવ્ય સ્થાને લઈ અર્થશાસ્ત્રની રજૂઆત કરી હતી કૌટિલ્યએ કઈ બે બાબતોને ધ્યાનમાં રાખીને અર્થશાસ્ત્રની રજૂઆત કરી તો કે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાને કેન્દ્ર સ્થાને રાખી અને અર્થશાસ્ત્રની રજૂઆત કરી હતી તો વિદ્યાર્થી મિત્રો આપણે આજના લેક્ચરની અંદર આપણો જે વિષય છે અર્થશાસ્ત્ર તેમના વિશે માહિતી મેળવી તેમની વ્યાખ્યાઓ જોઈ ત્યાર પછી અર્થશાસ્ત્ર વિષયનો જે શબ્દ છે કઈ ભાષાના કયા શબ્દ પરથી ઉતરી આવેલો છે અને શબ્દ શું કહેવાનો છે એના વિશેની માહિતી આપણે પ્રસ્તાવનાની અંદર જોઈ ત્યાર પછી આપણે અર્થશાસ્ત્રનો અર્થ જોયો અને 1.3 આપણો જે અર્થશાસ્ત્રની અંદર ભારતીય ચિંતન એમાં ખાસ કરીને કૌટિલ્ય વિશેની બાબતની ચર્ચા કરી તો આજના લેક્ચરની અંદર આપણે 3 પોઈન્ટ જોયા હવે આપણો જે નેક્સ્ટ લેક્ચર આવશે એમની અંદર આપણો જે 1.3 છે પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ જેમને ઇંગ્લિશમાં કીધું છે ફોર્મલ ડેવલપમેન્ટ ઓફ ઇકોનોમિક્સ ઓફ એ સાયન્સ ઇન ધ વેસ્ટ એ આપણો આવતો લેક્ચર છે એમની અંદર આપણે 1.3 પોઈન્ટ જોઈશું.